ने लाल तेने समझुया लौकिक ख्याल सतसंगी जेत मारा कावे तेनो के दिया पावन आवे देश काल ने क्रियाए करी के दी तमने न भूलिए हरी काम क्रोध ने लोभ कुमती मोह व्यापी ने न फरे मती तमने बजताया डूजे पड़े मांगिए मने न नाड़े इटलू मांगिए छे में दे जो दया करी हरि तमे वाली न मांगिए अमे जे ह तमे सुनी ले जो हरि ते ह के दी देशो मा देहाभिमान जेने करी विसरो भगवान के दी को संगनो संग मा देजो अधर्म थकी उगारी लेजो के दी देशो मा संसारी सुख देशो मा प्रभु वास विमुख देश मा प्रभु जगता मोटाई सराई रशाकाई देशो मा देह सुख संयोग देशो मा हरि जननो वियोग देशो मा हरि जननो यभाव देशो माया अहंकारी स्वभाव देशो मा संग नास्तिक नो राय मेली तमने जे कर्म ने गाय ए आदीन थी मांगताय में देशो मा दया करी ने तमे त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणां त्वमेव त्वमेव सर्वं मम देव देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावा करोमि अद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि निजाश्रितानां सकलार्तिहन्ता सधर्म भक्तेरवनं विदाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं नः श्री हरि कृष्ण महाराज मारा वाला जी शू वाल पदी से रे तेनो संग शिदत जिए ते विना केने पजिए सन्मुख जाता शंका न कीजे मर बाला तनो में वर तेरे हंस जई हरि जनने रे मळशे काचित काया पड़शे रे तेनो संग शिदत जिए ते विना केने बजिए शूली ऊपर शयन करावे तोय साधु ने संगे रहिए रे दुरी जन लोक दुर्भाष
ક્ષણ ભૂલે જે સુખ દુઃખ સરાવે સહિયે રે તેનો સંગ સિદ્ધતજી તેવી ના કેને ભજીએ અમૃત પેયતિ મીઠા મુખતી હરિના ચરિત્ર સુણાવે રે બ્રહ્મા ભવ સનકાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે તેનો સંગ સિદ્ધતજીએ તેવી ના કેને ભજીએ નારક કુંડતી નારસુલાગે દુરીજનનું મુખ મન મારે મુક્તાનંદ મગન થઈ માગે વાલા વાસ દેજો હરિજન મારે તેનો સંગ સિદ્ધતજીએ તેવી નાખને ભજીએ મારા હરજી શું હે તન દિશે રે તેને ઘેર સિદ્ધ જઈએ તેને સંગે સિદ્ધ રહીએ હે તવિના હું કારો ન દેવો જે અરખે શું હે હિસે રે આગળ જઈ વાત વિસ્તારે જેની આંખોમાં પ્રેમ ન દિશે રે તેને ઘેર સિદ્ધ જ તેને સંગે સિદ્ધ રહીએ ભક્તિ ભાવનો ભેદ ન જાણે ભોરાયો થઈને પાળે રે લલિત લીલાને રંગે ન રચે પછી ઓલે છે અંધારુ ટાળે રે તેને ઘેર સિદ્ધ જઈએ તેને સંગે સિદ્ધ રહીએ નામ તણો વિશ્વાસ નયાવે ઊંડ તે ઊંડુ શોધે રે જાહ્નવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈને કૂપ ખોદે રે તેને ઘેર સિદ્ધ જઈએ તેને સંગે સિદ્ધ રહીએ પોતાના સરખી કરીને પુરુષોત્તમની કાયા રે નરસૈયાના સ્વામીની લીલાઓ લામતિયા કહે છે માયા રે તેને ઘેર સિદ્ધ જઈએ તેને સંગે સિદ્ધ રહીએ હરે કૃષ્ણ મહારાજ હલો બોલો સ્વામિનારાયણ ભગવાનની હરે કૃષ્ણ મહારાજની ઘનશ્યામ મહારાજની બધા ભક્તોને નવા વર્ષના પવિત્ર દિવસે જય શ્રી સ્વામિનારાયણ વાલા મુક્તો આજના નૂતન વર્ષના નવલા પ્રભાતે અત્યારે આપણે સર્વ કોઈએ ગુરુદેવે પૂજ્યપાદ રામકૃષ્ણદાસજી સ્વામીએ મહારાજની આરતી કરી અત્રે પૂજ્ય સંતો અહીંયાથી ધૂન બોલાવશે આપણે અડધો કલાક સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન અહીંયાથી ગુનગુનાવશું મારી ખાસ પ્રાર્થના આજનો નવો દિવસ છે મહારાજને સંભાળતા સંભાળતા
તાલી વગાડતા વગાડતા ખૂબ ભાવ અને ખૂબ પ્રેમથી આપણે બધા જ સાથે મળી અને ધૂનનું ગાન કરીએ અને આજના દિવસને સંભારણું બનાવીએ. તો અત્યારે પ્રથમ અડધો કલાક ધૂન, ત્યારબાદ આગળનો કાર્યક્રમ. પૂજ્ય શ્રીજી સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
Narayana,
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
તમામ ભક્તો પોતપોતાના સ્થાન ઉપર બેસી જાય. હજુ જે કોઈ ભક્તજનો આજુબાજુ હોય એમને મારી પ્રાર્થના, આ દિવ્ય દર્શન, આ દિવ્ય લાહવા માટે આવો પવિત્ર અવસર ક્યાંક ચૂકાઈ ન જાય એ વાસ્તે કોઈ ભક્તજનો જો આજુબાજુ હોય તો પોતાનું સ્થાન સ્વીકારે. અત્રે આજના નૂતન નવલા પ્રભાતે સુંદર મજાનો આપણો આ સદગુરુ સ્મૃતિ મહોત્સવ અંતર્ગત આજે નૂતન વર્ષના નવા નવા દિવસોની અંદર જ્યારે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા આરાધ્યષ્ટ દેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વાલમ શ્રીહરિવરનું આપણે ભાવવાહી સવારે આરતી કરી, મહામંત્રની ધૂનનું ગાન કર્યું, અત્યારે પૂરી એ સભા વતી બધા જ સંતો ભક્તો વતી આપણે ગુરુદેવ સાથે રહી અને આપણા પ્રાણ આધાર આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરીશું. તો ગુરુદેવના ચરણોમાં હું બધા જ સંતો વતી બધા જ ભક્તો વતી પ્રાર્થના કરીશ કે પૂજ્યપાદ ગુરુજી ઠાકોરજી પાસે પધારે અને ત્યાં પધારી અને પૂજનનો લહાવો લેશે. પૂજ્ય પુરાણી સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુરુ આપ બિરાજો સભામાં, આપની સાથે ભેટન લીલા કરવી છે તો સર્વપ્રથમ અત્યારે પૂજ્યપાદ ગુરુજી પધારે અને ગુરુજી પધારી અને ઠાકોરજીનું પૂજન કરશે. જે મહારાજને મુક્તાનંદ સ્વામી સેવતા હતા અને એ જ પરંપરાના આપણા મહારાજ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, આજના નવલા દિવસે એકવાર તાલીઓના નાદથી મહારાજને વધાવીએ અને મહારાજના પૂજનની અંદર ગુરુદેવ સાથે આપણે સામેલ થઈએ. તો પૂજન વિધિ પૂજ્ય શ્રીજી સ્વામી. કસ્તુરી તિલકમ લલાટ પટલે ભક્ષસ્થલી કૌસ્તુભમ નાશાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુંકરે અકંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ઉપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસત આપણા ઈષ્ટદેવ પ્રાણનાથ પ્રભુજીનું પૂજન કર્યું. હવે દાદા ગુરુ બ્રહ્મનિષ્ઠ સદગુરુ કોઠારી સ્વામી નંદ કિશોરદાસજી સ્વામી એમનું પૂજન પૂજ્યપાદ ગુરુજી કરશે, જેમના સ્મૃતિની અંદર આપણો આ સદગુરુ મહોત્સવ ચાલી રહ્યો છે. આવો જે રીતે આપણે તાલીઓના નાદથી વાલમને વધાવ્યા એ જ રીતે જોરદાર તાલીઓના નાદથી જય જયકાર સાથે દાદા ગુરુના પૂજનમાં સામેલ થઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, સદગુરુ સ્મૃતિ મહોત્સવ કી. અત્રે પૂજ્યપાદ ગુરુજી દાદા ગુરુનું આજના નવલા દિવસે પૂજન કરી રહ્યા છે. આપણે નેના ભરિયાની દર્શનને માણીએ અને એમની સાથે આપણે જોડાઈએ. દેવો મહેશ્વર ગુરુ
સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ અજ્ઞાનાનંદ લોકસ્ય બોલો સ્વામી નારાયણ ભગવાન ની ચક્ષુરં મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ અત્રે પૂજ્ય બાદ જન્મંગલથી પૂજ્ય સંતો પૂજન કરાવશે ઠાકોરજીનું, તો પૂજ્યપાદ ગુરુદેવ સુધી તુલસીપત્ર પહોંચાડવામાં આવે. ગુરુદેવ અત્યારે જન્મમંગલથી ઠાકોરજીનું પૂજન કરશે. ચાંદીના ફૂલથી આજ ઠાકોરજીના ચરણારવિંદની અંદર જન્મંગલ નામાવલી સાથે આપણે એક એક પુષ્પ ચાંદીનું ઠાકોરજીના ચરણમાં અર્પિત થતું જશે. ઘણી વાર આપણે હરિચરિત્રામૃત સાગરની અંદર સાંભળ્યું છે કે મહારાજને ચાંદીના ફૂલથી વધાવ્યા છે, તો આજે દર્શન આપણને અહીંયાથી થાય છે. એકવાર તાલીઓથી મહારાજને વધાવીએ. સાંખ્યોગી માતા દ્વારા સુંદર મજાનો પાનબીડાનો હાર આવ્યો છે, તો ઠાકોરજીને અત્યારે ધરાવાઈ રહ્યો છે. અત્રે ચાંદીના ફૂલોથી જન્મંગલના નામાવલી સ્તોત્ર સાથે આપણે ગુરુદેવ સાથે પૂજનમાં જોડાઈએ. શરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનમ ભુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. આપણે બધા એ સાથે જોડાવાનું છે. મંડપ ગુંજવો જોઈએ. ઓમ શ્રી નર નારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી ભક્તિ નંદનાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી બૃહદવ્રત ધરાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી શુદ્ધાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણેષ્ટ દેવતાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી મરુતસુત પ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી કાલી ભૈરવાદ્યતિ ભીષણાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી જીતાહારાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી આસ્તિકાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી યોગ કલા પ્રવૃત્તયે નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી અતિ ધૈર્યવતે નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ. ઓમ શ્રી જ્ઞાનીને નમઃ. ઓમ શ્રી સ્વામી નારાયણાય નમઃ.
ओम श्री परमहंसाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री तीर्थकृते नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री तीर्थकार्चिताय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री क्षमानिधये नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री सदोनिद्राय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री ध्यान निष्ठाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री तपः प्रियाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री सिद्धेश्वराय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री स्वतंत्राय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री ब्रह्म विद्या प्रवर्तकाय नमः। ओम श्री पाषंडोच्छेदन पटवे नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री स्वस्वरूपाचलस्थितये नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री प्रशांतमूर्तये नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री निर्दोषाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री असुरगुरुवादिमोहनाय नमः। ओम श्री अति कारुण्य नयनाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री उद्ध्वाद्व प्रवर्तकाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री महाव्रताय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री साधुशीलाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री साधु विप्र प्रपूजकाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री अहिंसयज्ञ प्रस्तुत्रे नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री साकार ब्रह्म वर्णनाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री स्वामिने नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री काल दोष निवारकाय नमः। श्री सत्शास्त्र व्यसनाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री सद्य समाधि स्थिति कारकाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री कृष्णार्चास्थापन कराय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री कौलद्वीषे नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री कलितारकाय नमः। ओम श्री ओम श्री प्रकाश रूपाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री निर्दम्भाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री सर्वजीवहितावहाय नमः। श्री स्वामीनारायणाय नमः। ओम श्री भक्ति संपोषकाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री वाग्मिने नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री चतुर्वर्ग फलप्रदाय नमः। ओम श्री स्वामीनारायणाय। ओम श्री निर्मत्सराय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री भक्तवर्मणि नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री बुद्धिदात्री नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री अतिपावनाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम अबुद्धिरते नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री ब्रह्मधाम दर्शकाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री अपराजिताय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री आशमुद्रांत शतकीर्तये नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री श्रित संस्कृति मोचनाय नमः। ओम श्री स्वामीनारायणाय। ओम श्री उदाराय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री सहजानंदाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री साध्वी धर्म प्रवर्तकाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री कंदर्प दर्प दलनाय नमः। ओम श्री स्वामीनारायणाय नमः। ओम श्री वैष्णवक्रतु कारकाय नमः। ओम श्री
પંચાયતન સન્માનાય નમઃ. ઓમ શ્રી નૈષ્ઠિકા વ્રત પોષકાય નમઃ. ઓમ શ્રી પ્રગલ્ભાય નમઃ. ઓમ શ્રી નિસ્પૃહાય નમઃ. ઓમ શ્રી સત્ય પ્રતિજ્ઞાય નમઃ. ઓમ શ્રી ભક્ત વત્સલાય નમઃ. ઓમ શ્રી અરોષણાય નમઃ. ઓમ શ્રી દીર્ઘદર્શિને નમઃ. તમામ સંતો પાર્ષદો અત્રે પૂજનમાં જોડાશે વારાફરતી. દિવ્ય પૂજનને એકવાર તાલીઓના નાદથી વધાવીએ. મારો વાલમાં ચાંદીના ફૂલોથી મહારાજનું પૂજન થઈ રહ્યું છે. તો વારાફરતી બધા જ સંતો પાર્ષદો અને સાધકો અત્રે પૂજનમાં જોડાશે. ઓમ શ્રી ઋજવે નમઃ. ઓમ શ્રી સર્વોપકારકાય નમઃ. ઓમ શ્રી નિયામકાય નમઃ. ઓમ શ્રી ઉપસમસ્થિતયે નમઃ. ઓમ શ્રી વિનયવતે નમઃ. ઓમ શ્રી ગુરવે નમઃ. ઓમ શ્રી અજાત વૈરિણે નમઃ. એક એક પુષ્પ નિર્લોભાય નમઃ. ઓમ શ્રી મહાપુરુષાય નમઃ. ઓમ શ્રી આત્મદાય નમઃ. ઓમ શ્રી અખંડિતાર્ષ મર્યાદાય નમઃ. ઓમ શ્રી વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ. ઓમ શ્રી મનો નિગ્રહ યુક્તિજ્ઞાય નમઃ. ઓમ શ્રી યમદૂત વિમોચકાય નમઃ. ઓમ શ્રી પૂર્ણકામાય નમઃ. ઓમ શ્રી સત્યવાદિને નમઃ. ઓમ શ્રી ગુણગ્રાહિણે નમઃ. ઓમ શ્રી ગતસ્મયાય નમઃ. ઓમ શ્રી સદાચાર પ્રિયતરાય નમઃ. ઓમ શ્રી પુણ્યશ્રવણ કીર્તનાય નમઃ. ઓમ શ્રી સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિતાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય 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 નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણ.
नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे 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 नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। तालियोना गड़गड़ाट थी वालमना पूजन ने वधाविए वाला भक्तजनों क्यारे अपने आउ पूजन महाराज नु जोयु न हतु के दर्शन न करा हता केवल ने केवल मात्र अपना आदि गुरुवर्य गुरुदेव आधारानंद स्वामी नी कलमे वाँचू हतु अने एज दर्शन करा हता। परंतु आजे आ नवला दिवसे दादा गुरु स्मृति महोत्सव नी अंदर पूज्यपाद गुरुदेवे आपने आ दर्शन करायवा। फरी एक वार जोरदार महाराज ने तालियों थी वधाविए जय हो मारा नाथ नो जय हो। वाला भक्तजनों तमने पण एम थतु हशे के आवी रीते अमे पण पूजन करिए। परंतु गुरुदेवे पूजन कर्यु संतोए पूजन कर्यु अपने गुरुदेव साथे जता कारण के गुरुदेव हर हमेश कहे छे के हूँ भक्तों ने साथे लाया ने महाराज नु पूजन करू विचरण करू छू। तो आपड़े भाग्यशाली छे आज ना दिवसे के आपड़े पण साथे रहया ने महाराज नु पूजन कर्यू हतु। तो आवो आ पवित्र प्रसंगे हूँ गुरुदेव ना चरणों मा प्रार्थना करीश के आपने सर्व कोई ने नवला प्रभाते नूतन वर्षे रूड़ा रूड़ा आशीर्वाद पाठवे। तालियों थी पूज्यपाद गुरुदेव ने वधाविए अने अत्र प्रार्थना करीश पूज्यपाद गुरुदेव ने। वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिरान्नाम्बुजम पूजितम सुरनरोत्तमर मुदा धर्मनंदनम महम विचिन्तये। सर्वावतारी आराध्यष्टदेव भगवान स्वामीनारायण सभा में उपस्थित मारा मोक्षनादाता परम पूज्य गुरुजी पूज्यपाद वडिल गुरुबंधु पूज्यपाद पुराणी स्वामी पूज्यपाद ब्रह्मनिष्ठ सद्गुरु रामकृष्ण स्वामी ब्रह्मनिष्ठ संतो अने वाला भक्तो जय स्वामीनारायण नवावरना जय स्वामीनारायण। वाला भक्तो आज आपनु नव वर्ष छे। नवा वर्षना प्रारंभ में आपने महाराज नो खूब भाव थी पूजन कर्यो। सौ प्रथम महाराज नी आरती थई त्यार पछी महाराज ना महामंत्र नी धून थई अने त्यार पछी षोडशोपचार थी महाराज नो चंदन अक्षत अने कुमकुम थी पूजन थयो अन त्यार पछी तमारा बधाय भक्तोना भावने साथे राखी प्रेमने साथे राखी अन आजे नवा वर्ष छे तमारा बधाय वती महाराजनु चांदीना पुष्पथी आजे पूजन थयो। वृक्ष उपर आवेला छोड़ उपर आवेला पुष्पथी महाराजनु घणी वखत पूजन करीए छीए पण दर्शन स्वामी कीधु ए रीते हरिचरितामृत सागर द्वारा अपने महाराज नु चांदीना पुष्प थी पूजन थाय एवं दर्शन करता हता। पण आजे आपणे चांदीना पुष्प थी महाराज नु प्रत्यक्ष पूजन नु दर्शन कर्यु ए आ नूतन वर्ष नो आपणो बहु मोटा मोटो लावो छे। तमने खबर छे आजे दादा गुरुनो आजे अहीं भेटन लीला बधुं पती जाए त्यार पछी कथा थशे त्यार पछी
અહીંયા કેસર જળથી પૂજ્યપાદ દાદા ગુરુજીનો અભિષેક થશે અને અભિષેક થયા પછી ગુરુજીની ચાંદીથી તુલા થશે. એ તુલાના અમારા મુખ્ય યજમાન છે જિગ્નેશભાઈ. મુખ્ય યજમાન છે જિગ્નેશભાઈ, બહુ પ્રેમી છે, બહુ પ્રેમી છે. પુના જાય તે પાછા આવતા ને તેને રડતો બંધ રાખો અઘરો પડે છે. તો બહુ મોટો, ખબર નહીં હું નોકરી કરે છે કે કોમ્પ્યુટરની મોટી કંપનીમાં, વારાઘડી અમેરિકા લંડન પણ જાય છે, એની કંપની મોકલે છે. પણ સંતોની આગળ ને ઠાકોરજીની આગળ હાવ નાનો એવો બાળક જેવો એ રહે છે. અહીંયા અમે પ્રારંભ કર્યો ને ગુરુકુળનો, ત્યારે મારે ચોકમાં ભેગો થઈ ગયો હતો. મને મૂળ મારે કંડારીનો જ છે. ઊભો થા, થોડા દર્શન બધાના તને થાય. એટલે એને બહુ જ મોટી એમની ભાવના હતી કે મારે દાદા ગુરુની ચાંદીથી તુલા કરવી છે. એટલે બહુ મોટી રકમ એમણે અહીંયા સેવામાં આપી અને એ મુખ્ય યજમાન પદે રહ્યો. સહયજમાન પદે અમારો ભૂતપૂર્વ વિદ્યાર્થી, કાલ ભાષણ કર્યું હતું ને, નિમેશ ભગત, એ પણ એવો પ્રેમી, ખૂબ ભાવુક છે, ખૂબ ભક્તરાજ છે. એ પુના રહે છે, એની જેવી જ મોટી જોબ કરે છે કોઈ કંપનીમાં કોમ્પ્યુટરની. એટલે એ સહયજમાન પદે રહી અને જ્યારે ગુરુજીની જ્યારે ચાંદીથી તુલા કરવાના છે ત્યારે સંતોને, એમાં ખાસ કરીને સંતસ્વામીને એક આ નવો વિચાર મનમાં સ્ફુર્યો કે ભગત આટલી મોટી ચાંદીથી સેવા કરે છે અને ગુરુજીને જોખે છે, તો એ ચાંદીમાંથી સૌ પ્રથમ 108 ચાંદીના પુષ્પ, મોગરાના પુષ્પ જેવા બનાવવામાં આવે અને સૌ પ્રથમ એ પુષ્પથી ઠાકોરજીનું પૂજન કરવામાં આવે અને ત્યાર પછી એ જ પુષ્પથી ગુરુજીની ચાંદી તુલા શરૂ થાય. આવો સંતોનો ભાવ, સંતસ્વામીનો ભાવ, અને ખૂબ મહેનત કરી અને આ પુષ્પ બનાવ્યા. એનાથી આપણે અત્યારે મહારાજનું પૂજન કર્યું અને એ જ પુષ્પથી આપણે દાદા ગુરુના રજત તુલાનો પણ એનાથી આપણે પ્રારંભ કરીશું. હું મહારાજને પ્રાર્થના કરું છું અત્યારે આ સભામાં જે કોઈ સંતો અને પાર્ષદો અને સાધકો બેઠા છે આ સભામાં, અત્યારે આપણે મારા પ્રાણ પ્યારા મંડળના મૂર્ધન્ય વિદ્વાન સુરત સ્વામી અને અતિ અનુવૃત્તિવાળા નીલકંઠ સ્વામી, એ બંને જણા અત્યારે અમેરિકા છે, દેહથી અમેરિકા છે પણ અહીંયા જ બેઠા છે. એટલે એમને પણ આપણે અહીંયા પૂજનમાં સાથે રાખ્યા છે. સંત સ્વામીને હું વિનંતી કરું કે સુરત સ્વામી વતી અને નીલકંઠ સ્વામી વતી પણ મહારાજના ચરણમાં બે પુષ્પ ચાંદીના અર્પણ કરે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સુરસ્વામી અને નીલકંઠ સ્વામી વતી પણ આપણે અહીંયા પૂજન કર્યું છે. એ પૂજનને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ અને એ પણ નેટ ઉપર જોઈને ત્યાંય પણ તાળીઓથી આ પૂજનને વધાવશે. હું આજે મહારાજને પ્રાર્થના કરું છું આ સભામાં બેઠેલા તમામ સંતો અને આ સભામાં બેઠેલા તમામ પાર્ષદો અને સાધકો અને આ સભામાં ઉપસ્થિત તમામ સાંખ્યોગી માતાઓ, આ સભામાં ઉપસ્થિત તમામ અમારા અતિ પ્યારા અતિ લાડલા એવા આત્મીય, આત્માના સાચા સગા એવા તમે બધાય ભાઈઓ ભાઈઓ ભક્તો, એમના વતી આજે નવા વર્ષે હું મહારાજને પ્રાર્થના કરું છું. મહારાજ આ બધા ગમે એવા છે
પણ મહારાજ તમારા છે, એને તમે હંમેશાને માટે તમારા કરીને જ રાખજો. મહારાજ એમના પ્રારબ્ધની અંદર તમારાથી દૂર થવાનું હોય તો મહારાજ હું તમારા ચરણમાં પ્રાર્થના કરું છું કે આ બધાય સંતો સાધકો આ બધાય ભક્તો વતી તમારાથી મને કદાચ તમે દૂર કરી દેજો, પણ આ સભામાં બેઠેલા કોઈને પ્રભુ તમારાથી દૂર ના કરશો એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. જય સ્વામિનારાયણ. પ્રેમાનંદ સ્વામી લખે, દયા નેહ ભરપૂરિત નેના, પર ઉપકાર કરત દિન રહેના, પર ગુણ અનુકરી માને. આવી સુંદર મજાની પંક્તિ ગુરુદેવના જીવનમાં આપણને ચરિતાર્થ થતી દેખાય. આપણા સર્વ કોઈ વતી પૂજપાદ ગુરુદેવે આપણને સર્વને સાથે રાખી મહારાજનું પૂજન કર્યું છે, ત્યારે એકવાર ગુરુદેવના ચરણોમાં તાલિકાના નાદથી ભાવવંદન કરીએ. અત્રે મહારાજનું પૂજન થયું, આપણા દાદા ગુરુ નંદ બાબાનું પૂજન થયું. એક ભગત મને આવીને કે આ તુલસી પત્ર મળશે પ્રસાદીના? મેં કીધું ભાઈ મળશે, પરંતુ એકાંતમાં મળી જાજો એમ. વાલા ભક્તો, અત્રે જે રીતે દાદા ગુરુજીનું પૂજન થયું એવી જ ભાવથી પૂજ્યપાદ ગુરુદેવ અત્રે પુરાણી સ્વામીના મોટા ગુરુજીના ચરણોમાં વંદન કરી અને સર્વપ્રથમ મોટા ગુરુજીનું પૂજન પૂજ્યપાદ ગુરુજી કરી રહ્યા છે, તો તાલીઓના નાદથી આપણા પૂજનને વધાવીએ. ધન્ય ધન્યાય સંત સુજાણ રે, ધન્ય ધન્યાય. પાછળ બધા જ ભક્તો આ પંક્તિઓને જીલે, વિડીયો વાળા ભાઈઓ આપ જ બધું ઘેરી લેશો કે દર્શન. આપણે ભાગ્યવંતા છીએ, બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની આપ જોડ. બ્રહ્મ મુનિ કહે છે કે મુક્ત મુનિ આપ પહેલા બેસો. અત્રે પૂજ્યપાદ રામકૃષ્ણદાસજી સ્વામી ગુરુદેવનું પૂજન કરી રહ્યા છે. જય હો મારા નાથની, બોલો સ્વામિનારાયણ ભગવાનની. આશીર્વાદ અને દર્શન દેવા માટે રોકાયા એવા પૂજ્યપાદ રામકૃષ્ણદાસજી સ્વામી સ્વામિનારાયણ ગુરુકુલ ધાંગધ્રા થી પધાર્યા છે, તો એમનું પૂજન પૂજ્યપાદ ગુરુજી કરી રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાન, આ દર્શન ને નેના ભરી ભરી અને નિરખી લેજો વાલા મુક્તો. આવા દર્શન વારે વારે આપણા નસીબમાં હોતા નથી.
પૂજ્યપાદ મોટા ગુરુજી અત્રે પૂજ્ય ગુરુજી નું પૂજન કરી રહ્યા છે. પ્રસંગ લેવો છે તો વાલા ભક્તજનો, પૂજ્યપાદ દાદા ગુરુજીની સ્મૃતિની અંદર આ મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આપણને કાયમને માટે આપણા ઘરની અંદર આ મહોત્સવનું સંભારણું રહે, કાયમને માટે આ સંભારણું રહે, આપણા ઘરની અંદર કાયમને માટે આપણે દાદા ગુરુજીને યાદ કરતા રહીએ એવા સુંદર મજાના સંતોથી લખાયેલા, સંતોના હસ્તે લખાયેલા, સંતોના મુખે ગવાયેલા દાદા ગુરુજીના જીવન ઉપર સુંદર મજાના કીર્તનો બનાવ્યા છે. તો હું અત્રે પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી અને ભજન વલ્લભ સ્વામીને પ્રાર્થના કરીશ કે તેઓ બંને સંતો ડીવીડી લઈ અને આપણા મહોત્સવની સીડી લઈ અને આપણા મહોત્સવની અંદર પ્રથમ દિવસથી જ આપણને દર્શન આપી રહ્યા છે એવા પરમ પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામી, જેઓના વિમોચક છે, એઓ એમની પાસે સીડી લઈ અને પધારશે. વંદુ નંદ કિશોરજીને આવા નામથી અંકિત થયેલી સુંદર મજાની ઓડિયો સીડી, એનું વિમોચન અત્રે પૂજ્યપાદ રામકૃષ્ણદાસજી સ્વામી કરી રહ્યા છે. નૂતન વર્ષના નવલી ભેટને આપણે વધાવી લઈએ. આપણે સાંભળ્યું હતું કે મહારાજ ચિત્ત ચોર છે, મહારાજ મંડળાના ચોર છે, પણ અહીંયા તો હદ કરી આત્મ ચોર કહી દીધા મહારાજને, કે આત્મા ચોરી માયાને ખબર ના પડે એમ લઈ અને જે અક્ષરધામમાં મહારાજને મોકલી આપે છે એવા દાદા ગુરુ પૂજ્યપાદ નંદ કિશોરદાસજી સ્વામીના શ્રી ચરણોમાં આ કાવ્ય કુસુમાંજલિ જેમણે રચી છે, જેમણે ગાય છે, એવા ભજન વલ્લભ સ્વામી અમને પણ તાળીઓના નાદથી વધાવીએ. હું ગુરુદેવના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ આપ ભજન વલ્લભ સ્વામી એમને એક મોતીમાળા ચિરસ્મૃતિ રૂપે ભેટ આપશો, એમની સાથે સાથે જ એમણે રચના અને ગાયનનો લાભ આપ્યો છે એવા શ્રીજી વલ્લભ સ્વામી એમને પણ પ્રાર્થના કરીશું.
તેઓ પણ અહીંયા ગુરુજી પાસે પધારશે અને ગુરુજીએ કંઠમાં જે ધારણ કરી છે એ મોતીમાળા એ સંતોને અર્પણ કરશે અને આ બંને સંતોએ જે રચનાઓ કરી અને જે ગાન કર્યું એને સંગીતમાં મઢવાનું કામ પૂજ્ય દિવ્ય વલ્લભ સ્વામીએ કર્યું છે તો એમને પણ ગુરુદેવ મોતીમાળા પહેરાવી તાળીઓના નાદથી આપણે આ વધાવી લઈએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. દિવ્ય વલ્લભ સ્વામીને પણ વિનંતી કરીશ ગુરુજી પાસે આવે આશીર્વાદની સરસ મજાની મોતીમાળા સ્વીકાર કરશે. વાજે વાજા કરી શોરને બંધુ બંધુ શ્રી નંદ કિશોરને બંધુ બંધુ શ્રી નંદ કિશોરને વાલા સંતો ભક્તો, એક ગુરુજીના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા માટે એક આ સુંદર મજાની સીડીનું આજે વિમોચન થયું. એમાં ગુરુજીના જે ગુણો હતા એનું વર્ણન કરતા કીર્તનો અમારા સંગીત તજ્ઞ અને મહારાજના વખતમાં જેમ પેલા મુક્તાન સ્વામીને બ્રહ્માન સ્વામીને કીર્તનો રચતા ને ગાતા એવા જ આ છે ને, જોયે ને? એટલે ભજન વલ્લભ સ્વામી અને શ્રીજી વલ્લભ સ્વામી આ બંનેએ ગુરુજીના બહુ જ ભક્તિભાવથી કીર્તનો રચ્યા, એણે જ બંનેએ ગાયા અને એને સરસ રીતે સીડીનું રૂપ આપવામાં દિવ્ય વલ્લભ સ્વામીએ રાતનિધિ ખૂબ મહેનત કરી. યજમાન ભક્તોએ પ્રેમી ભક્તોએ આ સીડી બનાવવા માટે ખર્ચો કર્યો અને એના ફળ સ્વરૂપે આજે પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સદગુરુ રામકૃષ્ણ સ્વામી એમના વરદ હસ્તે આ સીડીનું વિમોચન થયું અને આપણે ખૂબ તાળીઓથી વધાવીએ. આ સીડી બનાવી એમનું સૌજન્ય એટલે બનાવવાનો ખર્ચ તમામ જેણે પોતે માથે રાખ્યો છે અને સેવા કરી છે એવા સંતોના બહુ લાડક વાયા અને અમેરિકામાં ન્યૂજર્સીમાં લોયા ધામ જે નિર્માણ થયું છે એમાં અઢળક સેવા કરનારા એવા અમારા સૌ કોઈ આ સંતો અને પાર્ષદો જેમને બાપા કહીને બોલાવે છે એવા વલ્લભ બાપા એ અહીંયા આવે અને પૂજ્ય રામકૃષ્ણ સ્વામીના વરદ હસ્તે એમને આપણે એક સીડી અર્પણ કરીએ અને એક હાર પહેરાવીએ. આવો બાપા. બહુ જ પ્રેમી અને સત્સંગને સમર્પિત ન્યૂજર્સી લોયા ધામ મંદિરને સમર્પિત આ પરિવાર, એમના દીકરાઓ, એમના જમાઈ, આ બધાએ બધાએ સમર્પિત છે. ગુરુજી પોતાના કંઠમાંથી પાનબીણાનો હાડ પહેરાવી દાદાને ભેટે છે, આશીર્વાદ આપે છે. નવા વર્ષે બાપા ખાટી ગયા હો, સૌથી પહેલા આવ્યા ભેટવા સંતોને. ન્યૂજર્સી મેં ખાટેલા જ છે ને, સંતોના બહુ વાલા છે. કારણ કે હું એમ કહું છું ને કે આ સભામાં તમને મુક્તાન સ્વામીના ગોપાળાન સ્વામીના દર્શન થાય તો આ સભામાં તમને દાદા ખાચર અને પરોતભાઈના પણ દર્શન થાય. આ સભાની અંદર લાડુબા અને જીવબાના આપણને દર્શન થાય એવી આ સત્સંગની સભા છે. સત્સંગ વાંચ્યો નથી. બાપા, એમનો દીકરો, એમના જમાયો, આખા પરિવાર સાથે સંપૂર્ણ રીતે લોયા ધામ ન્યૂજર્સી મંદિરને સમર્પિત છે. ત્યાં સુધી યાદ રાખો વાલા ભક્તો કે સંતો અમારે સુવ્રત સ્વામી છે, સંત સ્વામી છે, નિષ્કામ સ્વામી છે, આ સંતો બાપાને ના પાડે કે હવે તમારે સેવા નથી કરવી. આટલી બધી સેવા એ સત્સંગની અંદર એ ન્યૂજર્સી મંદિરમાં બાપા પોતે કરે છે. એમણે પોતાનું સર્વસ્વ ઠાકોરજીને માટે
અને સંતોને માટે સમર્પિત કરેલું છે, માટે મહારાજ એમને ખૂબ જ સત્સંગનું વધારે ને વધારે સુખ આપે એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. હું અત્યારે ચોખવટ એ કરવા માગુ છું, વેદ ઉપનિષદ પુરાણ થી માંડીને ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો શ્રીમદ સત્સંગી જીવન ત્યાં સુધીનો સિદ્ધાંત જો આપણે કાઢીએ તો એક અર્કમાંથી ચોક્કસ એવો નીકળે છે કે ગુરુ પૂજા છે એ વ્યક્તિ પૂજા નથી. આ મંત્રને તમે તમારા હૃદયમાં બરાબર બાંધી રાખજો. શાસ્ત્રનો સિદ્ધાંત છે. કોઈ કહે ને વ્યક્તિ પૂજા, વ્યક્તિ પૂજા. શું વ્યક્તિ પૂજા? શું કંઈ ખેડૂની પૂજા કરીએ છીએ અમે? કોઈ ભરવાડની પૂજા કરીએ છીએ? ગાયના ગોવાળની પૂજા કરીએ છીએ? કોની કરીએ છીએ? સનાતન ધર્મ, હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો વેદથી માંડીને અત્યાર સુધીના તમામ શાસ્ત્રો ગુરુ પૂજાને ઈશ્વર પૂજા તુલ્ય કહે છે. ગુરુ પૂજા છે એ વ્યક્તિ પૂજા નથી. ભગવાન સ્વામિનારાયણે પણ જન્માષ્ટમીને દિવસે કાર્યાણીમાં સૌ પ્રથમ પોતાના ગુરુદેવ રામાનંદ સ્વામીની જન્મ જયંતિ ઉજવી છે, એમનું પૂજન કર્યું છે, અને ત્યાર પછી ભગવાન કૃષ્ણની જન્મ જયંતિ ઉજવી છે અને પૂજન કર્યું છે. આમ સત્સંગી જીવનનું દ્વિતીય પ્રકરણ કહે છે. માટે એ ભાવથી અમે બધા સાધુઓએ અમારા ગુરુદેવનું પૂજન કર્યું છે, એમના ગુણવાન ગાતી એક સરસ મજાની સીડી બનાવી છે. મારા આત્મીય તમામ ભક્તો, હેતવાળા, રૂચિવાળા અને મારામાં વિશ્વાસ રાખતા એવા મારે આશરે આવેલા તમામ ભક્તો, આત્મીય સભ્યો, પરિવાર સભ્યોને હું અત્યારે આજ્ઞા કરું છું, આ તમામ ભક્તો આ સીડીને તમે ઘેરે લઈ જાયજો. જેમ ઠાકોરજીની સીડી વગાડો છો એમ જ આ સીડીને દરરોજ વગાડજો, ગાજો. એમાં તમને જે પાપ લાગે એનું જે ફળ ભોગવવું પડે એ તમે મને આપજો, એ હું ભોગવીશ, અને એનાથી તમને જે કંઈ મોક્ષના માર્ગે લાભ મળે એ તમારો, એ તમે લેજો. પણ બધાએ ભક્તો આ સીડીને ઘરે લઈ જજો. જય સ્વામિનારાયણ. અહીંયા મહારાજ રજત પુષ્પથી પૂજા સ્વીકારી સભામાં આશીર્વાદની હેલી વરસાવી રહ્યા છે. ગુરુદેવ અને બ્રહ્મનિષ્ઠ સંતોના કંઠેથી આપણને દિવ્ય આશીર્વાદની સરવાણી મહારાજ જ આપી રહ્યા છે એવો આપણો આત્માનો અવાજ છે. અહીંયા જેમ મહારાજનું પૂજન થયું છે, પૂજ્ય દાદા ગુરુજીનું પૂજન થયું છે, વડીલ સંતોએ આપણી નજર થાકે એવા દિવ્ય ભાવ સાથે પરસ્પર પૂજા વંદના થઈ છે, તો અત્યારે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી, પૂજ્ય મુનિવલ્લભ સ્વામી, પૂજ્ય શુકવલ્લભ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વામી વગેરે સંતોના શ્રી ચરણોમાં બસ પ્રાર્થના કરીશું. ક્રમથી અહીંયા પધારશે અને પૂજ્યપાદ ગુરુજી અને વડીલ સંતોનું પૂજન કરશે. તમારે પૂજન કરી દીધું. સંતો સંતો ગુરુજીનું પૂજન કરશે, પણ ગુરુજી એવું કહે છે મારે પણ સંતોનું પૂજન કરવું છે, તો અહીંયા બીજી એક ચંદનની એક કટોરી લાવી અને એ થશે. આપણે સૌ ભક્તજનો નૂતન વર્ષના નવલા પ્રભાતે, તમે અહીં ઉપર આવતા રહ્યો ભક્તો, અહીંથી અહીંયા પદ બસ વેલ આવતા રહ્યો. ઋષિ ભગત તમે બેસી જાઓ, બધાનું પૂજન કરતા જશે ક્રમથી. આમ આમ સ્વામી, હા બસ. અત્રે પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ સ્વામી અત્રે પૂજન કરી રહ્યા છે. પૂજન બાદ સંતોને પ્રાર્થના કરીશ કે ત્યાં જ લાઈન બધા ઊભા રહેતા જાય, એટલે વારાફરતી એકબીજા સંતોને ભેટતા જાય, અને પાર્ષદો જે વધે એમને મારી પ્રાર્થના કે નીચે એક લાઈન કરી દેજો, એટલે બીજા જે ભક્તો આવતા જાય એને ભેટન લીલાનો લાભ મળે.
નંદ કિશોર ને હે બંધુ બંધુ શ્રી નંદ કિશોર ને લોપેન તમ તમને સદગુણ માળ લોપેન તમને માયા કાળ ઓપે છે તમને સદગુણ માળ હે સોપે આતમ આતમ ચોરને હે સોપે દિલ ખોઈ દયાળુ લાજે
અતિ ગતિ જોઈ મરાળુ હે ગાજે ભજન કરી અતિ જોરને ગાજે ભજન કરી અતિ જોરને બંધુ બંધુ શ્રી નંદ કિશોરને
पाप नहीं दुर्बल दीनता नहीं अहंता उर्षो अब नहीं दुर्बल दीनता नहीं अहंता उर्षो चाह नहीं अब सुगति की सब ही दिद संतो हरे भई सब ही पुरन सेव सदगुरु श्याम मिले हरे भई सब ही पुरन सेव सदगुरु श्याम मिले हरे भई सब ही पुरन की कमी पारस जाके पास कब ताके धन की कमी पारस जाके पास मुक्तानंद यूं मान के छोड़ी सब की हरे भई सब ही पुरन सेव सदगुरु श्याम मिले हरे भई सब ही पुरन सेव सदगुरु श्याम मिले हरे भई सब ही पुरन सेव सदगुरु अनुपम पायो पायो सदगुरु अनुपम पायो पायो सदगुरु अनुपम पायो सब घट भीतर श्याम विराजे सब घट भीतर श्याम विराजे तामहि जाहि समायो तामहि जाहि समायो सदगुरु अनुपम पायो गुरु अनुपम पायो नारद शारद शेष विशेष शेष विशेष सुं जाको विमल जश गायो जाको विमल
અનુપમ પાયો પાયો સદગુરુ અનુપમ જે રીતે સંતો અત્રે પૂજ્યપાદ ગુરુદેવનું વડીલ સંતો સાથે મળીને ભેટન લીલા કરી રહ્યા છે, જે દર્શનને તમે નેણા ભરી ભરી અને કરી રહ્યા છો, ખૂબ ભાવ અને ખૂબ પ્રેમથી તમે મુક્તો બધા બેસી અને આ દિવ્ય સભાની અંદર અક્ષરધામનું સુખ મેળવી રહ્યા છો. થોડી જાહેરાતો છે, ધ્યાનથી સાંભળજો. અત્રે જે કોઈ ભક્તજનોને સંતોને ગુરુદેવને મંડળના બધા જ સંતોને ધોતિયા ઉઢાડવા હોય તે ભક્તજનો અત્રે અહીંયા એક ટેબલ મૂકવામાં આવેલું છે સ્ટેજ પાસે, ત્યાં મુક્તો બેઠા હશે, એમની પાસેથી પાવતી ફડાવી પાવતી લઈ અને તમારે ઉપર આવવાનું છે. અહીંયા સંતો ઊભા હશે, એમની પાસેથી ધોતિયું લઈ પૂજ્યપાદ ગુરુજીને ઓઢાડી અને ધોતિયું સંતોને પાછું આપવાનું છે. પૂરા એ મંડળ વતી પૂજ્ય ગુરુજીને ધોતિયું ઓઢાડવાનું છે. તો જે કોઈ ભક્તજનોને આજના નવા દિવસે સંતોને વસ્ત્ર ઓઢાડવા હોય એ ભક્તજનો અત્રે અહીંયાથી પાવતી ફડાવી ઉપર આવે, ત્યારબાદ પાવતી બતાવી એમને ધોતિયું આપવામાં આવશે. એ ધોતિયું લઈ ગુરુદેવનું પૂજન કરી શકશો આપ. તો આ સૂચનાને ખાસ બધા જ ભક્તજનો ધ્યાનમાં લે. બીજી એક ખાસ સૂચના એ છે કે રસોડા વિભાગમાં જે સ્વયંસેવકો સેવા કરે છે પીરસવાની, તો એ લોકોને પહેલો લાભ આપણે આપવાનો છે. ત્યાં સુધી આપણે બધાએ આમનમ બેસી રહેવાનું છે, કારણ આપણે પૂજન કરી અને છૂટા પડીએ ત્યાં સુધીમાં એ ભક્તો આપણને નાસ્તાની વ્યવસ્થા કરી આપે, એટલા માટે એમને પહેલાં આપણે લાભ આપવાનો છે. તો જે સ્વયંસેવકો છે રસોડા વિભાગના એ જ આવે, બીજા કોઈ ના આવે એવી મારી ખાસ આપને ભલામણ છે. જે રસોડા વિભાગના સ્વયંસેવકો છે એને પાવતી ફડાવી હોય તો એ વહેલા વહેલા પાવતી ફડાવવાનું શરૂ કરી દે અને એમની પાસે પાવતી રાખી મૂકે. રસોડા વિભાગ સિવાય કોઈ ભક્તો પ્લીઝ ના આવતા, પ્લીઝ બેસી રહો. થોડી વાર અહીંયા જ બેસી રહો, હું અહીંયાથી તમને રજા આપું, ત્યારબાદ જ તમારે ઉપર ચડવાનું છે. જે ભક્તોને રસીદ ફડાવી હોય ધોતિયા ઓઢાડવા માટે એ ભક્તો અહીંયા લાઈન કરી દે અને રસીદ લઈને પાછા બેસી જાય. આ સ્વયંસેવકો જે ભક્તો છે એમાંથી કોઈને સંતોને ઓઢાડવા માટે ધોતિયાની રસીદ ફડાવી હોય તો એ પહેલા ફડાવી લે, પછી જ એમને ઉપર આવવા મળશે.
એક લાઈન કર દો પ્લીઝ, મૂકતો એક લાઈન કર દો, એક લાઈન, એક લાઈન અમૃતભાઈ, એક લાઈન માં આવજો. સંજયભાઈ એક જણા એ મૂકો. વરનત જા સ્વરૂપ ગયે હારી, સો ગુરુદેવ સદા સુખકારી, સો ગુરુદેવ સદા સુખકારી, અમારે તની કોઈ ભક્તજનો ભીડ ના કરે, પાવતી ફડાવવા માટે કોઈ ભક્તજનો ભીડ ના કરે, પછી પાવતી ફડાઈ લેશો તો બી ચાલશે. અને હમણાં બીજું એક કાઉન્ટર બાજુમાં પણ ખુલે છે પાવતી ફડાવવા માટે, એટલે કોઈ ભક્તજનો ભીડ ના કરતા પાવતી ફડાવવા માટે. હવે પૂજ્યપાદ ગુરુદેવ સંતોને ત્યાં જ સંતો ઉભા રહી, પૂજ્ય ગુરુજી પ્રસાદનો થાળ લઈ અને સંતો પાસે પધારશે અને વારાફરતી બધા જ સંતોને એક એક સવારના પ્રસાદની ભેટ આપશે. એ જ રીતે બહેનો વિભાગની અંદર સંખ્યોગી માતાઓનું બહેનો ત્યાંથી પૂજન કરશે. પાંચ પાંચ ની પેરમાં આવવા દેજો એટલે ભીડ ના થાય. સ્વયંસેવકોને પહેલો ચાન્સ આપી દો એટલે એ લોકો તૈયારીમાં લાગે. પાવતીવાળાને પહેલા મોકલો, પહેલા પાવતીવાળાને મોકલી દો એટલે એ લોકો છૂટે. ગણીએ અમયાવો નંદ સ્વામી, નંદ સ્વામી આવી
જય સ્વામિનારાયણ. અહીંયા જેમ રસોડા વિભાગના સ્વયંસેવકો પ્રથમ આવ્યા છે એમ ગામમાં પણ મંદિરના અન્નકૂટની સેવા છે, અને મંદિરના અન્નકૂટની સેવામાં જે રોકાયા હોય એ હરિભક્તો પ્રથમ આવી જાય. ગામમાં પણ અન્નકૂટની સેવામાં જે ભક્તો હોય એ ભક્તો પ્રથમ આવે. બેનો વિભાગમાં જે ગામમાં અન્નકૂટની સેવામાં જવાના હોય એ ત્યાં સાંખ્યોગી માતાઓનું પ્રથમ પૂજન કરે એવી મારી નમ્ર વિનંતી છે. ફરી યાદ કરાવું છું, ગામમાં જે અન્નકૂટ ગોઠવવાની સેવામાં રોકાવાના હોય એ ભક્તો પ્રથમ પધારે એવી વિનંતી. આજુબાજુ ઉભેલા કોઈ સંતોને પ્રથમ પગે લાગવા ન જશો, જે રીતે વ્યવસ્થા છે એને જ આપ બધા ભક્તજનો ફોલો કરજો. ખાસ મારી પ્રાર્થના, સ્વયંસેવક ભાઈઓને ખૂબ સહકાર આપજો, એમને જે રીતે સંતો આદેશ આપે છે એ જ રીતે આપને સ્વયંસેવક ભાઈઓ માર્ગદર્શન કરે છે, એટલા માટે સ્વયંસેવક ભાઈઓને આપ અનુકૂળ થશો. આજુબાજુ ઉભેલા સંતોને કોઈને જય સ્વામિનારાયણ કહેવા ન જશો, કેવળ લાઈનમાં ઉભેલા અત્રે સંતોને જ પ્રથમ વંદન કરી લેજો, ત્યારબાદ બીજા સંતોને આપ મળી અને જય સ્વામિનારાયણ કહી લેશો. કૃપા બરખાયો નંદ
कृपा बरखायो चोरासी को शंसनतायो शंसनतायो चोरासी को शंसनतायो शंसनतायो चोरासी को शंसनतायो शंसनतायो सखे अमुलख अवसर आयो हे सखी अमुलख अवसर आयो ભક્તો પૂછે છે કે બધા જ સંતોને ધોતિયા ઓઢાડવા હોય તો અમારે શું લખાવું, તો ઓફિસમાંથી જાણકારી મળ્યા મુજબ 5100 રૂપિયા બધા જ સંતોને જેને ધોતિયા ઓઢાડવા હોય એને 5100 ની પાવતી ફડાવી. અવસર આયો સખે અમુલખ અવસર આયો Thank you.
સદગુરુ તમને નમીએ, જય જય સદગુરુ તમને નમીએ, જય જય સદગુરુ તમને નમીએ. ખાસ ભક્તોને મારી પ્રાર્થના, આ પાવતી ફડાવેલા ભક્તોને મારી પ્રાર્થના, સ્વયંસેવકોને સહકાર આપજો પ્લીઝ. જે રીતે આપણને માર્ગદર્શન આપે, સમજુ ભક્તો છો તો થોડો સહકાર આપજો. જે રીતે આપને સ્વયંસેવકો પ્રાર્થના કરે છે એ રીતે એમને મદદરૂપ થશો. કોઈની ચાવી ખોય હોય તો અહીંયા સ્ટેજ ઉપર એક ચાવી આવી છે, અહીંયા મારી પાસેથી લઈ જાય. ભજન વલ્લભ સુખ ધામ મળ્યા છો, નંદ સ્વામી તવ કેડે ભમીએ, જય જય સદગુરુ તમને નમીએ, જય જય સદગુરુ તમને નમીએ, જય જય સદગુરુ તમને નમીએ. પૂરણ સેવ સદગુરુ શ્યામ
हरिहर यही निरंजन देव यही पूरन परमात्मा की जेता किसे यही पूरन परमात्मा की जेता किसे हरे भई सब ही पूरन सेव सदगुरु श्याम मिले हरे भई सब ही पूरन सेव सदगुरु श्याम मिले हरे भई सब ही पूरन सेव आ मुक्तानंद
जुमान के छोड़ी सबकी आस हरे भई सब ही पूरन सेव सदगुरु सेव सदगुरु ભક્તો ત્યાં સ્વયંસેવકોને થોડો સહકાર આપજો. ખૂબ આપની ભાવના નવું વર્ષ છે, આપની ભાવના વહેલા વહેલા ઉપર આવવાની હોય, પણ સ્વયંસેવક ભક્તોને આપણે 15-20 મિનિટ મોડું થાય તો આપણને કંઈ તકલીફ પડે નહીં. બધા જ ભક્તોને જ્યારે આટલો સરસ માહોલ આપણે કર્યો છે, મહારાજના ગુરુજીના સંતોના દર્શન થવાના છે, બે હાથ જોડી મારી પ્રાર્થના, એક લાઈન સિવાય, એક સીધી લાઈન કરતો ઠેઠ સુધી, એક જ લાઈન, બે લાઈન પણ નહીં. સ્વયંસેવકોને સહકાર આપો. પાછળ સુધી સિંગલ લાઈન કરો અને નાના બાળકોની લાઈન, નાના નાના છોકરાઓની અલગ કરો, એટલે વચ્ચે વચ્ચેથી નાના બાળકોને વ્યવસ્થા કરીને અંદર લેવાય. એક જ લાઈન રાખજો. અને ખાસ વાલા ભક્તો, ખ્યાલ છે તમારી તમન્ના છે, તમને વહેલા વહેલા મહારાજ ગુરુજીના દર્શન કરવા છે, પણ છતાં પણ એક વ્યવસ્થા ખાતર આપ ભક્તોને મારી બે હાથ જોડી નમ્ર પ્રાર્થના કે નાના બાળકોની એક લાઈન કરો, એ સિવાય હરિભક્તોની એક લાઈન, એ સિવાય બીજી કોઈ લાઈન વચ્ચેથી ના હોય એવી વ્યવસ્થામાં સહકાર આપો. અને નીચે બેસી દેજો ભક્તો, એટલે વારા ફરતી બેસો, એક લાઈન આખી. હેલો વકીલ સાહેબ, કિશોર
સતી જોઈ મરાણો દાજે દ્વેષી દિલ ખોઈ દયાળો લાજે અતિ ગતિ જોઈ